गुड मॉर्निंग विद्यार्थी मित्रों मित्रों आज आप एमसीक्यू में थोड़ा आगे बढ़िए छे। एमसीक्यू नंबर 23 थी आप स्टार्ट करिए। मित्रों एक माइक्रोकूलम और बे माइक्रोकूलम विद्युत भार धरावता बे विद्युत भारों एक मीटर अंतरे राखेला है। तेमनी बे विद्युत भारों की वच्चे मध्य बिंदुए विद्युत क्षेत्र આપણે મેળવવાનું છે મિત્રો। ઓકે, તો હવે બહુ સિમ્પલ વાત અહીંયા કરી છે કે બે વિદ્યુત ભારો છે અને વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું આપણે મૂલ્ય અને એની દિશા પણ નક્કી કરશું હારે હારે મિત્રો। ઓકે, તો આની અંદર આપણને ફિગર અહીંયા દોરીએ તો એક માઇક્રોકુલમ 23 એમસીક્યુ નંબર। ઓકે, तो 23 में एक माइक्रोकूलम अहीं आपने एक माइक्रोकूलम अहीं आप्युं छे बे माइक्रोकूलम। ओके मित्रों, हाँ एनी वच्चे मध्य बिंदु में पी बिंदुए आपणे विद्युत क्षेत्र नक्की करवू छे। ओके, तो आ पी बिंदुए विद्युत क्षेत्र नक्की करवा माटे आपणे शुं काम करशुं? तो आ रीते के भाई बंने धन छे तो आनो विद्युत क्षेत्र धन माथी निकली ने ऋण में जाए तो आने आपणे ईवन कही दी। आनो विद्युत क्षेत्र धन माथी निकली ने क्या जाए? ऋण में जाए। आनो विद्युत क्षेत्र ई टू कही दी। ओके, मध्य बिंदु छे एटले आ बन्ने वच्चेनुं अंतर आपणने केटलुं आप्युं छे? एक मीटर। तो आ थई जाय 0.5 मीटर, आ थई जशे 0.5 मीटर। ओके, अर्धा अर्धा अंतर थई जशे मित्रों। ओके, હવે આ અંતર આપણે અંતર સાથે આપણે કામ કરવાનું છે, પણ હવે મહત્ત્વની વાત શું છે? તો મહત્ત્વની વાત એ છે મિત્રો કે બંને વિદ્યુત ક્ષેત્ર છે એ વિરુદ્ધ દિશામાં છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ ડેશ મારે લખવું હોય તો ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઈ, જો હવે બંનેના અંતર તો સમાન છે પણ વિદ્યુતભારના મૂલ્ય જુદા જુદા છે, એટલે જે વિદ્યુતભારનું મૂલ્ય વધારે હોય મિત્રો એ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વધારે, એટલે આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વધારે થાય, એટલે આપણે લખશું ઈ ટુ માઇનસ ઈ વન। ઓકે, શું લખશું? ઈ ટુ માઇનસ ઈ વન। હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ છે બધાને, શું છે? ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર। તો અહીંયા કે ક્યુ વન, તો હવે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્રનો ઉપયોગ કરીને સમગણીએ છીએ અરે એમસીક્યુ। ઓકે, તો અહીંયા મૂકી દઈએ કે ક્યુ વન અપોન આર વન સ્ક્વેર, સોરી ટુ આવશે અહીંયા, કે ક્યુ વન અપોન આર ટુ સ્ક્વેર। કે ને આપણે કોમન કાઢી લઈએ દોસ્તો, તો અહીંયા કે આર પણ સરખો જ છે ને 0.05 બરાબર, તો એને પણ હું બહાર કાઢી લઉં છું, આર સ્ક્વેર કહી દઉં, બ્રેકેટમાં થશે ક્યુ ટુ માઇનસ ક્યુ વન। ઓકે, તો હવે આગળ ગણતરી શરૂ કરીએ। ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ કે બરાબર 9×10^9 મૂકી દઈએ, એના છેદમાં આર સ્ક્વેર એટલે 0.5 નો વર્ગ એટલે 5×10^-1, તો 25×10^-2। ઓકે, અને બે અચ્છા ઓકે માઇક્રોકૂલમ છે 10^-6 પણ હું કોમન કાઢી લઉં છું દોસ્તો, તો અહીંયા થશે 2-1, તો એનો હિસાબ થોડો કરીએ આપણે, તો માઇનસ 2 ઉપર જાય તો પ્લસ 2, -6 + 2 એટલે -4, 9 - 4 એટલે 10^5। ઓકે, એટલે 9/25 એને ગુણ્યા 10^5। ઓકે, હવે જવાબ છે મિત્રો એ આપણે બહુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરવાનો છે। એક કામ કરીએ આપણે અહીંયા, હા 9/90×10^4 કરી નાખું, હાલે 25।
હવે 25,400 અને 25,375 એટલે 3 અને 4 વચ્ચેની કિંમત આવશે મિત્રો. ઓકે, તો અહીંયા આપણને ઓપ્શન આપ્યો છે 3.6, એને ગુણ્યા, જો કેલ્ક્યુલેટર વગેરે કામ કરવું હોય ને તો થોડું આપણે લોજિકલી કામ કરવું પડે. ઓકે, તો જવાબ 3.6 ગુણ્યા 10^4 અહીંયા ન્યૂટન પર કુલમ આવશે, બરાબર. દોસ્તો અંદર માઇક્રોકુલમ કેટલું હશે એવું કીધું છે. જો માઇક્રોકુલમની વાત કરતા હોય ને એટલે અંદર ભૂલ છે, વિદ્યુત ક્ષેત્ર પછી બ્રેકેટમાં માઇક્રોકુલમ કેટલું હશે, બરાબર કે નહીં. તો માઇક્રોકુલમમાં આ જવાબ ન આવે, કારણ કે માઇક્રોકુલમમાં જવાબ લાવવો હોય તો અહીંયા માઇક્રોને અલગ કરવા પડે, અહીંયા 10^-6 ભાગાકારમાં લેવી પડે તો 10^10 થઈ જાય, એટલે અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જેને સુધારશો બધા. ઓકે, ત્યાર પછી 24મું એમસીક્યુ. એમસીક્યુ નંબર 24. હવે એક ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ શું છે, કે અપોન x³ આઈ કેપ છે. તો કે નું પારિમાણિક સૂત્ર શું હશે, તો કે નું પારિમાણિક સૂત્ર નક્કી કરવું છે. ઓકે, કે નું પારિમાણિક સૂત્ર આપણે મેળવવું છે. તો દોસ્તો કે નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે સૌથી પહેલું કામ તો આપણે એ કરશું કે કે ને કર્તા તરીકે બનાવશું. તો કે ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય સ્વરૂપે લખીએ તો e(x³). તો આપણી પાસે x એટલે તો અંતર છે મિત્રો. ઓકે, x એટલે x દિશામાં અંતર, પણ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને આવડવું જોઈએ. ઓકે, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પારિમાણિક સૂત્ર, પહેલાં તો હું અહીંયા મૂકી દઉં f/q(x³). તો f ઇઝ ઇક્વલ ટુ શું થશે, m₁ l₁ t-2. ઓકે, એના છેદમાં a₁ t₁ x³ એટલે અંતરનો ઘન એટલે l³. કરો હિસાબ તો k પારિમાણિક સૂત્રમાં આપણે આ રીતે દર્શાવીએ છીએ, m₁ l₄ t-, આ ઉપર જાય એટલે 3, અને a-1. લ્યો, યસ, તો આપણું પારિમાણિક સૂત્ર k નું આવી ગયું છે દોસ્તો. ઓકે, ચલો ત્યાર પછી હવે આપણે 25મું એમસીક્યુ જોઈએ આગળ. પચીસમાં એમસીક્યુમાં, યસ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ષટકોણના શિરોબિંદુ ઉપર જુદા જુદા વિદ્યુત ભાર છે, તો નીચેનામાંથી કયા કેસમાં કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. હવે છે ને આકૃતિ આપણને આપી છે, ફટાફટ હું અહીંયા આ રીતે દોરું છું. પહેલી આકૃતિ કંઈક આ રીતે છે, 5Q, 4Q, 3Q, 2Q, and Q, અહીંયા 6. હવે મિત્રો પહેલી વાત તો એ કે જો કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કરવું હોય તો આ બધા જ વિદ્યુત ભારના મૂલ્ય સમાન હોવા જરૂરી છે. સમાન ન હોય તો કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં. અંતર ભલે સમાન હોય, હા, પણ દરેક વિદ્યુત ભાર પણ સમાન હોવા જરૂરી છે, જે અહીંયા નથી. તો બધી ફિગરમાં એવું છે, પણ એક ફિગર એવી છે મિત્રો કે જ્યાં આ વિદ્યુત ભાર સમાન છે. હવે જો, હવે એ પણ તમને સ્પષ્ટ થઈ જશે કે સમાન તો કઈ રીતે હોવા જોઈએ. સામસામેના વિદ્યુત ભાર સમાન હોવા જોઈએ, જેમ કે અહીંયા આપણને 2Q, 2Q, Q, Q, 2Q, and 2Q. હવે તમે વિચારો, તો આનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે, તો આનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આનું પણ વિદ્યુત ક્ષેત્ર આમ હશે, એટલે આ બધા એકબીજાને અસર નાબૂદ કરી નાખશે, કારણ કે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આનું વિદ્યુત ક્ષેત્ર આમ હોય તો આનું વિદ્યુત ક્ષેત્ર પણ આમ હશે, તો આ પણ પરસ્પર શું કરી નાખશે, કેન્સલ. ઓકે, તો આનું જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય થશે, રાઈટ. ચલો જોઈએ આપણે.
લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા એ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળાકારના કેન્દ્ર ઓ પર લાગતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? હવે છે ને મિત્રો, આ કન્સેપ્ટ એકચ્યુઅલીમાં આપણે બાકી છે. ઓકે, છતાંય હું અહીંયા એ કામ કરીશ. આપણને અર્ધવર્તુળાકાર ચાપ આપેલી છે આ રીતે, અને એવું કીધું છે કે એની ત્રિજ્યા એ છે. તો એની માટે સૂત્ર તો એક્ઝેક્ટલી આપણે જે અનંત લંબાઈના તાર માટે ભણ્યા છીએ, જે 2k લેમ્બડા અપોન એ. ઓકે, તો બસ સિમ્પલ વસ્તુ થઈ ગઈ મિત્રો. 2λ કેની જગ્યાએ 1/4π0 ઇન્ટુ એ, સો 2λ/2π0 એ. તો આ આપણો જવાબ છે મિત્રો. ઓકે, તો જવાબ અત્યારે તમે ન ભણેલા હોય તો યાદ રાખવાનું બરાબર ને, જ્યારે આવશે ત્યારે તમને તરત લાઈટ થઈ જશે. ચલો 27 એ પણ એવો જ છે મિત્રો. હવે 27માં છે ને મિત્રો, એક આપણને એલ નથી દીધેલું બરાબર ને, એટલે રકમમાં થોડી ભૂલ છે અને જવાબમાં પણ થોડી મિસ્ટેક છે, એટલે આપણે એ અત્યારે નથી ગણતા. ખરેખર સૂત્ર આ જ વાપરવાનું છે રકમ વાંચું. 0.5 mm ત્રિજ્યા વાળી, એટલે આર બરાબર 0.5 મીટર, સોરી mm ની. અર્ધવર્તુળાકાર રિંગને નિયમિત રીતે ક્યુ બરાબર 1.4 એને ગુણ્યા 10⁻⁹ કુલમ, જેટલા વિદ્યુતભારથી વિદ્યુતભારિત કરેલ છે તો રિંગના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી, એટલે આપણે અહીંયા રિંગ છે આખી, એને કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર આ જ આવશે, λ/2π0. એ પણ લેમડા ઇઝ ઇક્વલ ટુ રેખીય ઘનતા, જે q/l થશે. ઓકે, પણ હવે આ એલ આપી દીધું હોવું જોઈએ બરાબર ને. આપણે 2πr તો લઈ શકીએ છીએ, પણ 2πr લઈએ તો એની ત્રિજ્યાની આપણે વાત કરવાની છે. ત્રિજ્યા તો આપણને અહીંયા જ આપેલી છે બરાબર ને મિત્રો, તો સહેજ મિસ્ટેક થાય છે, એટલે આપણે આ વસ્તુ કરશું નહીં. ચલો 28 જોઈએ. હા, આપણને એક ફિગર આપી છે 28માં, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી. હવે આપણને આ રીતે ત્રિકોણાકાર આકૃતિ આવી છે. એક અહીંયા પ્લસ ક્યુ અને અહીંયા આપણને માઇનસ ક્યુ આપેલો છે, રાઈટ. હવે એ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા શું થશે? હવે મિત્રો, એક પ્લસ અહીંયા એ છે બરાબર કે નહીં? તો પ્લસ હોય તો ધનમાંથી નીકળીને ક્યાં જાય? ઋણમાં, એટલે એની દિશા આ થશે, જેને આપણને અહીંયા એક્સ કીધેલું છે બરાબર. પછી ઋણ છે તો ઋણની અંદર વિદ્યુત ક્ષેત્ર આ રીતે હોય, એટલે ઋણ તરફની નિશાની હોય. મેં તમને થિયરીમાં ચલાવ્યું છે. તો આ બંનેનું મારે દોસ્તો કરવું હોય પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા હું લઉં તો અહીંયા આમ થશે. તમે ફિગર જોશો ને તો અહીંયા એ વાય આપ્યું છે, ઓપ્શનમાં એવું કીધું છે એ વાયની દિશામાં બરાબર ને, સુધારેલું છે, સદ મિસ્ટેક હતી એટલે. તો અહીંયા શું થશે? એ વાયની દિશામાં બરાબર કે નહીં? યસ. ચલો હવે આપણે ઓકે આગળના એમસીક્યુ તરફ આગળ વધીએ. 29મો એમસીક્યુ શું કહે છે આપણને? 10⁻⁶ કેજી દળ ધરાવતા પાણીના ટીપા ઉપર, પાણીના ટીપા ઉપર આપણને યસ એમ બરાબર આપ્યું છે 10⁻⁶ કેજી. ઓકે, વિદ્યુતભાર ક્યુ બરાબર આપ્યો છે. જો માઇનસ છે, પહેલી વખત એવો કિસ્સો છે કે જેમાં માઇનસ વિદ્યુતભાર આપેલો છે. કુલમ, ટીપા ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર આપાત કરવામાં આવે કે જેથી તેના ઉપર વજન સાથે સંતુલિત અવસ્થામાં રહે. તો મિત્રો હવે સંતુલિત અવસ્થાની પરિસ્થિતિ હોય ને, તો એક્ઝેક્ટલી આપણે આ રીતે કહી શકીએ. જો ઋણ વિદ્યુતભાર છે આની ઉપર 1 − 1 × 10⁻⁶ કુલમ. ઓકે, તો આનું જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું છું ઉપરની બાજુએ બરાબર કે નહીં, ધનથી ક્યાં હોય ઋણ, પણ આને બળ ક્યાં લાગે? નીચેની બાજુએ. કયું બળ? ક્યુ ઈ. અને વજન બળે ક્યાં લાગે? નીચેની બાજુએ.
ओके, आ बे वस्तु छे। पण ज्यारे संतुलित अवस्थामां होय त्यारे बंने बळो समान होय। જો આ ધન વિદ્યુત ભાર હોત ને દોસ્તો, તો ક્યુ જેટલું બળ ઉપર આવે બરાબર ને, પણ સંતુલિત અવસ્થાની પરિસ્થિતિ છે એટલે આપણે બંને બળોને શું કરીએ છીએ, સરખાવીએ છીએ। ઓકે, તો કેટલું વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો ઈ ઇઝ ઇક્વલ ટુ એમ જી અપોન ક્યુ, તો એમ ઇઝ ઇક્વલ ટુ 10^-6, જી ઇઝ ઇક્વલ ટુ 10, ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1^-6, કેન્સલ કરો એટલે 10 વોલ્ટ પર। માઇનસ નિશાની એવું સૂચવે છે કે જેની દિશા નીચેની તરફ છે બરાબર ને, ક્યાં છે, નીચેની તરફ। ત્રીસમું એમસીક્યુ જોઈ લઈએ આપણે। 10^-9 વિદ્યુતભાર ધરાવતા અને 1 ગ્રામ દળ ધરાવતા બે સમાન નાના ગોળાઓને સમાન લંબાઈના તાર વડે લટકાવેલા છે। ઓકે, જો સંતુલિત અવસ્થામાં તેમની કેન્દ્ર વચ્ચેનું અંતર 0.3 સેન્ટીમીટર હોય તો તારનો ઢોળાવો તેના લંબ કરતા કેટલો હશે? હા, ઓકે, અહીંયા આપણને એક તો બંને વિદ્યુતભાર બંને ગોળાઓ લટકાવેલા છે સમાન દળવાળા, અને એવું કીધું છે તારનો ઢોળાવો તેના લંબ કરતાં કેટલો હશે, તારના ઢોળાવનો લંબ સાથેનો ખૂણો કેટલો, એટલે આપણે ટેન થીટા। હવે છે ને મિત્રો, એકચ્યુઅલીમાં આપણે જે સૂત્ર વાપરવાનું છે, ઢોળાવની વાત કરી છે તો અહીંયા સીધું એફ ઇઝ ઇક્વલ સૂત્ર વાપરશું, એમ જી સાઇન થીટા બરાબર કે નહીં, એને બળ ક્યાં લાગે, નીચેની બાજુએ, તો ઉર્ધ્વ ઘટક શું લેશું આપણે, એમ જી સાઇન થીટા બરાબર કે નહીં દોસ્તો। તો અહીંયા એમ એટલે 10^-3, જી એટલે 10, ઓકે, અને સાઇન, અચ્છા સોરી આપણે ઓકે ઓકે ભૂલ થઈ ગઈ છે મિત્રો, અહીંયા 10θ આવશે, ભૂલ થઈ ગઈ, એને સુધારી લઈએ 10θ, તો 10 એને ગુણ્યા અહીંયા શું થશે 10θ। ઓકે, અને બળ જે છે તો બળ માટે એક સૂત્ર આ વાપરશું, KQ² / R² ઇઝ ઇક્વલ ટુ એને ગુણ્યા 10θ। 10θને કરતા તરીકે બનાવવાનું છે તો આને સામેની બાજુ 9×10^9 Q² ક્યુ કેટલા છે મિત્રો, 10^-9 એટલે એનો સ્ક્વેર કરો એટલે 10^-18 થઈ જશે બરાબર કે નહીં દોસ્તો, એના છેદમાં R² બંને વચ્ચેનું અંતર 0.3, તો 3×10^-9 મીટરમાં ફેરવો, 0.3 સેન્ટીમીટર છે તો 3×10^-3 થશે, એનો વર્ગ કરો તો 9×10^-6, ઓકે, હા, અને આ બધા નીચે આવશે, 10^-3 અને 10 એ બધા નીચે આવશે, તો આ તો પહેલાં હું કેન્સલ કરી નાખું, -9 ઉપર જાય +9, 9 ને 9 = 18, તો -18 બધા કેન્સલ, 9 કેન્સલ, તો 10θ ઇઝ ઇક્વલ શું થશે મિત્રો, 0.1, તો થીટા ઇઝ ઇક્વલ શું થશે, 10 ઇન્વર્સ 0.1, ઓકે, યસ દોસ્તો, ચલો બહુ સરસ મજાનું કામ થઈ ગયું છે, આટલે સુધી રાખીએ આપણે, નેક્સ્ટ ટાઈમ ફરી વાર આગળ વધશું, થેન્ક યુ વેરી મચ, ટેક કેર, ગુડ બાય।